grade 1 subject મેં chapter 3 સરવાળા અગાઉના વિડિયોમાં આપણે સરવાળા શીખી ગયા હતા પણ કઈ રીતે શીખ્યા હતા અહીંયા ચિત્ર દોરીને આપણે સરવાળા શીખ્યા હતા અને લીટી દોરીને પણ આપણે સરવાળા કર્યા હતા આજે આગળ જોઈશું સરવાળા કરી જોડી બનાવો અહીંયા મેં રકમ લખેલી છે કે સરવાળાનો દાખલો લખેલો છે આડો લખેલો છે આ બાજુ પણ સરવાળાનો દાખલો લખેલા છે કે આડા લખેલા છે તો બંને બાજુ આપણે સરવાળો કરવાનો છે અને વચ્ચે જે ગોળ આપેલા છે એમાં આપણે જોડવાનું છે સરવાળાનો જે જવાબ આવશે એ રીતે આપણે જોડવાનો રહેશે તો જોઈએ આપણે પહેલી રકમ 3 વત્તા 2 શું લખેલું છે 3 વત્તા 2 તો આપણે શું કરતા હતા લીટી લીટી કરીને સરવાળા કરતા હતા ને કે આજે જોઈએ એ રીતે અહીંયા 3 લખ્યા છે એટલે આપણે 3 લીટી કરીએ 1 2 અને 3 પછી 2 છે એટલે 1 2 હવે આપણે શું કરીશું બધી લીટીને ગણીશું તો ગણીએ આપણે 1 2 3 4 5 કેટલો જવાબ આવ્યો 5 જવાબ આવ્યો હવે અહીંયા 5 લીટા ક્યાં છે એ આપણે શોધવાના છે તો ગણીએ આપણે 1 2 3 4 5 6 આ તો 6 છે નીચે જોઈએ 1 2 3 4 5 6 7 છે 1 2 3 4 5 6 7 8 અને 9 આગળ જોઈએ 1 2 3 4 અને 5 કેટલા થયા 5 મિનિટ આપેલા છે ને હા તો આપણે 3 વત્તા 2 બરાબર કેટલા થાય 5 થાય તો આપણે શું કરીશું એને આપણે જોડીશું આ રીતે ઓકે ખ્યાલ આવ્યો ને હવે હવે બીજો દાખલો જોઈએ એ રીતે 4 વત્તા 2 આગળ શું છે 4 વત્તા 2 તો અહીંયા શું કરીશું 4 લીટી કરીએ 1 2 3 4 અહીંયા કેટલા છે 2 તો 2 લીટી કરીએ 1 2 હવે આપણે બધી ગણીએ 1 2 3 4 5 અને 6 કેટલો જવાબ આવ્યો 6 4 વત્તા 2 બરાબર 6 પણ આપણે અહીંયા શોધીએ 1 2 3 4 5 6 કેટલા થયા 6 પહેલા 6 છે બરાબર તો આપણે આને અહીંયા 6 મીંડા સાથે જોડીશું કેમ 6 મીંડા સાથે જોડ્યું કારણ કે 4 વત્તા 2 નો સરવાળો થતો હતો 6 માટે આપણે જોડ્યું હવે આગળ જોઈએ 3 વત્તા 4 કેટલા છે આગળ 3 વત્તા 4 તો અહીંયા પહેલા 3 લીટી કરીએ 1 2 અને 3 પછી કેટલા છે 4 તો આપણે 4 લીટી કરીએ 1 2 3 4 બરાબર હવે શું કરીશું બધી ગણીશું ને 1 2 3 4 5 6 7 કેટલો સરવાળો થયો 7 કેટલો જવાબ આવ્યો 7 તો આપણે 7 ને જોડીશું ને પણ 7 ક્યાં છે એ શોધવા પડશે ને પહેલા આ તો જોડાઈ ગયું હવે આ જોઈએ આપણે 1 2 3 4 5 6 અને 7 બીજા નંબરમાં 7 મીંડા આપેલા છે તો આ દાખલાને આપણે 7 મીંડા સાથે અહીંયા જોડીશું 4 વત્તા 3 વત્તા 4 નો સરવાળો થશે 7 હવે આગળનો દાખલો જોઈએ 4 વત્તા 4 ચાલો દી કરીએ પહેલા 1 2 3 4 1 2 3 4 હવે બધી ગણીશું 1 2 3 4 5 6 7 અને 8 કેટલો જવાબ આવ્યો 8 તો આપણે 8 મીંડા શોધવા પડશે ને હવે આ 6 થાય તો જોડાઈ ગયા આ પણ જોડાઈ ગયા આ ગણીએ આપણે 1 2 3 4 5 6 7 8 9 આ કેટલા છે 9 છે આ જોડાઈ ગયા છે આ 3 આપેલા છે 1 2 3 1 2 3 4 છે હવે આ ગણીએ આપણે 1 2 3 4 5 6 7 અને 8 કેટલા છે 8 તો આપણે એને 8 સાથે જોડીશું 4 વત્તા 4 એનો જવાબ કેટલો આવ્યો 8 આવ્યો બરાબર હવે આગળનો દાખલો જોઈએ 7 વત્તા 2 તો પહેલા 7 લીટી કરીએ આપણે 1 2 3 4 5
6 અને 7 બે કેટેગરી આવે 1 2. હવે આપણે બધી રીતે શું કરીશું ગણીશું તો ભઈએ 1 2 3 4 5 6 7 8 અને 9 કેટલો જવાબ આવ્યો 9. હવે 9 ને આપણે શોધવા પડશે તો આ જોડાઈ ગયું આ જોડાઈ ગયું મે આપણે જોયું 1 2 3 4 5 6 7 8 અને 9 કેટલા થયા 9. તો આપણે 7 2 ને 9 સાથે જોડીશું 7 2 કેટલો જવાબ આવ્યો 9. હવે આગળનો દાખલો જોઈએ રીતે 2 1 એ 2 1 બધી ગણીએ 1 2 અને 3 કેટલો જવાબ આવ્યો 2 1 નો 3 જવાબ આવ્યો. તો એ 3 મિનિટા આપણે ક્યાં જોયા હતા બરાબર તો આ બધા જોડાઈ ગયા છે આ ગયા 3 મિનિટા 1 2 અને 3 તો આપણે 2 1 ને શું કરીશું 3 સાથે જોડી દઈશું બરાબર તો 2 1 કેટલા થશે 3. હવે છેલ્લો દાખલો જોઈએ આપણે 1 3 તો 1 છે તો 1 લીટી આ બાજુ 3 છે 3 લીટી 1 2 અને 3 હવે વધી ગઈ 1 2 3 4 કેટલા થયા 4 થયા ને તો હવે જે બાકી રહી ગયા છે એ 4 જ ગણશે 1 2 3 4 તો આપણે અહીંયા 4 સાથે જોડીશું તો 1 3 થશે 4. હવે આ બાજુ જોઈએ આ બાજુના જે દાખલા હતા એ આપણે જોડી દીધા હવે આ બાજુ જોઈએ બરાબર તો અહીંયા કેટલા છે 5 3 તો પહેલા કેટલા લખેલા છે 5 અને પછી 3 આપણે 5 લીટી કરીએ પહેલા 1 2 3 4 5 પછી કેટલા છે 3 તો 3 લીટી કરીએ 1 2 અને 3 હવે શું કરીશું બધી ગણીશું તો ગણીએ આપણે 1 2 3 4 5 6 7 8 કેટલા થયા 8 પણ આપણે 8 મીંડાને શું કરીશું શોધવા પડશે તો પહેલા ગણીએ 1 2 3 4 5 6 હતા પછી 1 2 3 4 5 6 7 હતા બરાબર હવે નીચે ગણીએ 1 2 3 4 5 6 7 8 અને 9 થયા આપણો જવાબ તો 8 છે હજી શોધવા પડશે 1 2 3 4 5 1 2 અને 3 1 2 3 4 હવે છેલ્લા બાકી રહ્યા એ ગણીએ આપણે 1 2 3 4 5 6 7 અને 8 ક્યાં આવ્યો 8 જવાબ અહીંયા આવી ગયો તો આપણે શું કરીશું આને અહીંયા જોડીશું તો 5 3 એનો જવાબ આવશે 8. હવે આગળનો દાખલો જોઈએ 1 4 તો 1 છે તો 1 લીટી પછી 4 છે તો 4 લીટી કરીએ 1 2 3 4 હવે બધી લીટીને ગણીશું 1 2 3 4 અને 5 બરાબર જવાબ કેટલો થયો 5 તો 5 અહીંયા શોધી આપણે 1 2 3 4 5 6 થયા 1 2 3 4 5 6 7 થયા 1 2 3 4 5 6 7 8 9 થયા હવે 1 2 3 4 અને 5 કેટલા ગણશે 5 તો 1 4 ને આપણે અહીંયા 5 સાથે જોડીશું બરાબર હવે આગળનો દાખલો જોઈએ 3 3 તો અહીંયા 1 2 3 1 2 3 હવે બધી લીટીને શું કરીશું ગણીશું 1 2 3 4 5 6 કેટલો જવાબ આવ્યો 6. હવે 6 મીંડા શોધવા પડશે ને આપણે 1 2 3 4 5 6 કેટલા થયા 6 તો આપણે આને 6 સાથે જોડીશું 3 3 કેટલા થાય 6 થાય. આગળનો દાખલો જોઈએ 3 6 તો 1 2 3 1 2 3 4 5 6 હવે શું કરીશું આપણે બધા ગણીશું 1 2 3 4 5 6 7 8 અને 9 કેટલા થયા 9 બરાબર
હવે અહીંયા 9 આપણે શોધીશું 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 8 અને 9 અહીંયા છે 9 આપણે અહીંયા જોડીશું હવે આગળનું જોઈએ 2 2 તો 1 2 બાજુ કર્યા